મિત્રો, હમણાં તમે જે વિડીયો જોયો તેવો વિડીયો તમારે જો તમારા મોબાઈલ પર બનાવવો હોય અને તે પણ તમારા નામનો, તો તેના માટે તમારે જવાનું રહેશે કાઇન માસ્ટર એપ્લિકેશન અંદર. હા મિત્રો, કાઇન માસ્ટર એપ્લિકેશન જો ના હોય તો પ્લે સ્ટોર પર જઈને પૂછો. ઠીક છે, ઓપન કર્યા પછી મિત્રો આ રીતે દેખાશે. ત્યાર પછી પ્લસનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને પહેલા નંબરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશું. તેના ઉપર ક્લિક કરશું એટલે મિત્રો કાઇન માસ્ટર ખુલી જશે. ત્યાર પછી તમારે જવાનું રહેશે મીડિયા અંદર. મીડિયામાં જાય પછી મિત્રો તમારી બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું રહેશે, તો તમારી અહીંયા બ્લેક સિલેક્ટ કરી લેવાનું. ત્યાર પછી ઓકે દઈ દેવાનું. ત્યાર પછી મિત્રોની જે છે તમારે ટાઈમિંગ થોડીક વધારી નાખવાની, ત્યાર પછી ઓકે દઈ દેવાનું. ત્યાર પછી મિત્રો લેયર પર ક્લિક કરી અને તમારી અહીંયા નામ લખવાનું, જે નામનું તમારે બનાવવું હોય તે લખવાનું અહીંયા. ઠીક છે, આ રીતે નામ લખ્યા પછી મિત્રો તમારે ઓકે પર ક્લિક કરવાનું. ત્યાર પછી જે તમારે ડબલ એ આપેલું છે તેના ઉપર ક્લિક કરીને તમારી ફોન્ટ સિલેક્ટ કરી લેવાની, તમને જે પણ પસંદ આવે તે હું આ કરી લઈશ. ત્યાર પછી ઓકે દઈશ. ત્યાર પછી મિત્રો આની સાઈઝ તમારે થોડીક વધારી નાખવાની. જો મિત્રો ત્યાર પછી મિત્રો અહીંયા કલર આપેલું છે તમારે જે ટેક્સ્ટ લખેલું છે તે હું નીલો કલર કરી દેવાનો. ત્યાર પછી ઓકે. ત્યાર પછી જુઓ મિત્રો ઇન એનિમેશન લખેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારે આ લેટર બાય લેટર આપેલું છે તેને સિલેક્ટ કરી લેવાનું. ત્યાર પછી આની સ્પીડ તમે થોડીક વધારી નાખવાની અને થોડીક ઘટાડી પણ શકો છો. હું થોડીક એને ઘટાડી નાખીશ સ્પીડને. ત્યાર પછી ઓકે પર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી જુઓ મિત્રો આપણું તૈયાર છે. ત્યાર પછી તમારે કંઈ કરવાની જરૂર નથી, આને સેવ કરી લેવાનું. ઠીક છે, આપણે આને સેવ કરી લઈશું. જો મિત્રો સેવ થઈ રહ્યો છે. ત્યાર પછી આગળ બતાવું કે કેવી રીતે તમારે કરવાનું. તો મિત્રો આ સેવ થઈ ગયો છે, તે પછી આપણે બેક કરશું. તમારે સેવ કરી બેક કરી નાખવાનું, પછી આપણે એની બેક કરશું. તે પછી ફરીથી મિત્રો તમારે પ્લસનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને આ પહેલા નંબરનો ઓપ્શન લેવાનું. ત્યાર પછી મિત્રો તમારે સૌથી જવાનું રહેશે મીડિયામાં. સૌથી પહેલાં મીડિયામાં જાય પછી મિત્રો તમારે અત્યારે એક ક્લિપ ડાઉનલોડ કરવાની રહેશે. ક્લિપની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તેના ઉપર ક્લિક કરી અને તમે તે ક્લિપને ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, આ ક્લિપ છે તમારે ડાઉનલોડ કરી લેવાની. ઠીક છે, આપણી ક્લિપ આવી ગઈ છે. ત્યાર પછી મિત્રો તમારે સૌથી પહેલાં તમારે જવાનું રહેશે લેયરનું ઓપ્શન જે આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને વિડીયોમાં જવાનું રહેશે. વિડીયોમાં જાય પછી મિત્રો તમે જે વિડીયો સેવ કર્યો હોય તે વિડીયો તમારે અહીંયાથી લઈ લેવાનો. ત્યાર પછી ઓકે દઈ દેવાનો. ઠીક છે, આપણો વિડીયો આવી ગયો છે. ત્યાર પછી જો મિત્રો તમારે વિડીયો આ જે મેં અત્યારે સિલેક્ટ કર્યો તેના ઉપર ક્લિક કરી અને તમારે સાઈઝ આની ફૂલ કરી નાખવાની. ત્યાર પછી ઓકે દઈ દઉં. જો આવી રીતે આવી ગયું છે. ત્યાર પછી મિત્રો તમારે સૌથી ફરીથી તમે તે વિડીયો પર ક્લિક કરવાનું અને તમારી એની જે જશો એટલે તમને ઓપ્શન એક જોવા મળશે ક્રોમ કેનો, તેના ઉપર ક્લિક કરીને ઓન કરી દેવાની. ત્યાર પછી ફરીથી ઓકે દેવાનું. ઠીક, એટલે આવી રીતે કંઈક થઈ જશે. ત્યાર પછી તમારે મિત્રો જે ક્લિપ છે તેના ઉપર ક્લિક કરી અને તમારે જવાનું રહેશે કલર એડજસ્ટમેન્ટમાં, તેના ઉપર ક્લિક કરી અને તમે થોડો સેટ કરી નાખવાનું, બ્રાઇટનેસને થોડીક વધારે કરી નાખવાની. ઠીક છે, આ રીતે. ત્યાર પછી ફરીથી કટ કરશું. ત્યાર પછી મિત્રો તમારે જવાનું રહેશે ઓડિયોમાં અને તમારી અહીંયા તમારું જે પણ ઓડિયો હોય તે સિલેક્ટ કરવાનું. આપણે એક ઓડિયોને આને સિલેક્ટ લેશું. ત્યાર પછી ઓકે. ત્યાર પછી મિત્રો તે ઓડિયોને આપણે આટલેથી કટ કરી નાખશું. ઠીક છે, કટ થઈ ગયો. ત્યાર પછી મિત્રો આપણે આને એક સરખું કરી નાખશું, બધાને કટ કરી નાખશું જેટલા સુધી આપણા ટેક્સ છે તેટલા સુધી. તેના માટે આપણે ફરીથી વિડીયો પર ક્લિક કરી આને પણ થોડો કટ કરી નાખશું. ત્યાર પછી ઓડિયોને પણ ફરીથી આપણે કટ કરી નાખશું. ત્યાર પછી ઓકે. ત્યાર પછી જો મિત્રો પ્લે કરીને બતાવી દઉં તમને. જો મિત્રો આપણો વિડીયો બનીને તૈયાર છે. ઠીક છે, તમે મિત્રો આને પણ હજી થોડીક વધારે મહેનત કરીને આમાં તમે અલગ અલગ એડ કરી શકો છો.
ઠીક છે મિત્રો, મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો તમને ઘણો પસંદ આવ્યો તો લાઈક કરી, તમારા મિત્રો સાથે શેર કરી, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો વિડીયો બની જાય પછી તમારે સિમ્પલી શેરનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી તમારે મોબાઈલ પર અને સેવ કરી લેવાનું. ઠીક છે, તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આશા છે કે પસંદ આવ્યો છે. નમસ્કાર.